અત્યારની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે। યોજનાઓના લાભ થકી મહિલાઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। દાહોદ જિલ્લાની મહિલાઓ સખી મંડળ થકી કામ કરીને રોજગારી મેળવી રહી છે તથા રોજગારીની નવી તકો પણ ઊભી કરી રહી છે, જેમાં પણ સરકારની સહાય થકી તેઓ બચત પણ કરી શકે છે। સખી મંડળ વિશે જરા કામ માહિતી આપશો વિસ્તારમાં? સખી મંડળ આ કહીએ તો બહેનોનું એક ગ્રુપ છે, જેમાં 10 બહેનો હોય છે અને દરેક 10 બહેનો મળીને એક આ ગ્રુપને ચલાવે છે। ઓકે। અને એના માટે બેંકમાં દર મહિને એ લોકો 50-100 રૂપિયાની બચત કરવામાં આવે છે કે જેના થકી પૈસા ભંડોળ ભેગું થાય તો એના થકી અમે આ બિઝનેસ કરી શકીએ, કાં તો કોઈ બહેને ઘરે કોઈ સામાજિક પ્રસંગ હોય તો એમાં પણ એ હેલ્પફુલ થઈ શકે, એટલે સખી મંડળની કામ કરવામાં આવે છે। એટલે બધા જ બહેનો એક જ એકાઉન્ટમાં જમા કરે? હા, એક જ એકાઉન્ટમાં, એમાં એક પ્રમુખ અને મંત્રી હોય છે અને આ બધું હેન્ડલ કરે છે। ઓકે। અને એક જ એકાઉન્ટમાં બધી બહેનો મહિને 50-100 રૂપિયા જમા કરાવે છે। ઓકે। તો સરકાર તરફથી આ સખી મંડળ યોજનામાં શું સહાયતા આપવામાં આવે છે? સરકાર તરફથી ખાસ કહીએ તો વર્ષ પછી એમને અપગ્રેડ કરવા માટે લગભગ 12-15 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે। ઓકે। લોનમાં આપવામાં આવે છે? ના, એ ટોટલી હેલ્પ હોય છે, હેલ્પ જ હોય છે કરીને બહેનો આગળ એમનું કામકાજ વધારી શકે। ઓકે। તમારું જે સખી મંડળનું ગ્રુપ છે એમાં કઈ કઈ બહેનો આવે છે, ક્યાં ક્યાંથી બહેનો આવે છે? મારા સખી મંડળમાં આજુબાજુના ગામડાની જ બધી બહેનો છે, બધી ટોટલ ટ્રાઇબલ બહેનો જ કામ કરે છે આપણી સાથે। જીવનશૈલીમાં કહું ને તો પહેલાં બહેનો થોડું કામ કરતી હતી, પણ જેમ જેમ એમને એવું લાગ્યું કે આમાંથી આપણે, ધારો કે હું 10 સેટ બનાવીશ તો મને આટલા રૂપિયા મળવાના જ છે, અને એની આર્થિક સ્થિતિ દિવસે દિવસે વધતી ગઈ। એટલે એ લોકોના ઘરના માટે બી, બાળકો માટે ખર્ચ કરવો હોય કે અત્યારે કે બહાર બાળકોને બહાર ભણાવવા હોય તો એ બધું એ આરામથી કરી શકે છે, અને એમના હસબન્ડને તરફથી બી એમને એવું થાય કે ના ભાઈ અમે કરી લઈશું તો વાંધો નહીં આવે। અચ્છા। એટલે બેનનો આત્મનિર્ભર થઈ શકી છે એવું કહી શકીએ। બહાર ક્યાંય વેચાણ થાય છે ખરું? હા, હાલ બહાર અમે આમ કહીએ તો અમે 2 વખત યુએસમાં એક્ઝિબિશન કર્યું છે, એક વખત કેનેડા કર્યું છે, એક વખત દુબઈ બી ગયા છે, અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ જોડાયેલા છીએ અને એઝ એ રૂરલ એન્ટરપ્રિનર એવોર્ડ વિનર પણ છીએ। બેન જોડે જોડાયા પછી મેં છોકરાને વ્યવસ્થિત ભણાયા છે બેન, અને ઘરમાં બી આર્થિક રીતે મદદ થઈ મારા જીવનમાં બેન। અમે નાની મોટી અમારી કંઈ બી ઘરમાં કોઈ બી ને તકલીફ હોય તો અમને લોન બી મળી શકે, કોઈ લગ્ન પ્રસંગ હોય તો બી અમારે પૈસાની જરૂર હોય તો બી અમે આમાંથી અમે અમારું પોષણ કરી શકીએ। બરાબર। તો ટૂંકમાં તમે તમારી રીતે જ આત્મનિર્ભર થઈને કામ કરી શકો? હા, આત્મનિર્ભર થઈને કામ કરી શકીએ અમે બેન। અમે આમાંથી અમને એમ બચત બી ભરી શકીએ, આમાંથી લોન લઈએ તે હપ્તા બી ભરી શકાય, કોઈ પાસેથી લેવાની પડે પૈસા, અને નાના મોટા ખર્ચા અમે આમાંથી કરી શકીએ બેન। ગુજરાતના છેવાડામાં આવેલા દાહોદમાં પણ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે, જે ખરેખર એક ગૌરવની લાગણી છે અને જે એક વિકાસશીલ દાહોદની નિશાની છે।